મિત્રો, આજે આપણે એપિસોડ 3માં અધ્યાપનના સૂત્રોના કેટલાક વન લાઇનર પ્રશ્નો જોઈશું. તો જોઈએ, સૌ પ્રથમ અધ્યાપનના સૂત્રો રજૂ કરનાર કોણ હતા? તો હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સરે કયા પુસ્તક અધ્યયનના સૂત્રો રજૂ કરેલ છે? તો એજ્યુકેશન નામના પુસ્તકમાં. અધ્યાપનના સૂત્રોને વ્યાપક બનાવનાર કોણ હતા? તો ડૉક્ટર જે વેલ્ટન. અધ્યાપનના સૂત્રો શાની નિપજ છે? જવાબ છે અનુભવ, વિચાર અને નિરીક્ષણની. આગળ જોઈએ, પૂર્ણ પરથી ખંડ તરફ સૂત્ર કયા સિદ્ધાંત આધારિત છે? તો ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ. વર્ણ ઓળખ પરથી શબ્દ અને ત્યારબાદ વાક્યો વાંચતા શીખવવામાં અધ્યાપનના કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો સરળ પરથી કઠિન તરફ. આગળ જોઈએ, પાઠનો પ્રારંભ મૂર્તથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તથી થવી જોઈએ. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? જવાબ છે હર્બર્ટ સ્પેન્સર. ઉદાહરણો પરથી સામાન્યકરણ કરીને નિયમ કે સિદ્ધાંતની તારવણી કરવી તેને શું કહેવાય? તો જવાબ છે આગમન. આગળ જોઈએ, ગણિત શિક્ષણમાં સરવાળા જાણતા બાળકોને તેના આધારે પુનરાવર્તિત સરવાળા તરીકે ગુણાકાર શીખવવા માટે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરશો? તો જવાબ છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ.